मित्रों हूँ रमेश राठौर विषय निष्णात पाक संरक्षण कृषि विज्ञान केन्द्र गीर सोम। खेडूत मित्रों आज आप बीटी कपास की खेती माटे बीज मवजत न महत्व वावणी की रीत कपास की पारवणी तथा खाला पुरवा रीत विषय जाणीश। तो खास कर बीज मवजत जो बीटी कपास में बात कर तो खेडूत मित्रों जनरली आप बजार बीटी कपास न बियाण खरीदीए छे ये बियाण अंदर मोटा भागना बियारणों में सीड ट्रीटमेंट एटले के बीज मवजत जंतुनाशक दवाओं आपेली होय अने ए दवाओं में इमिडाक्लोपीड अथवा तो थायोमिथोक्साम जेवी दवाओं पट आपेलो होय परंतु कपासना बीजना उगावो सारो थाय अने शुरुआत थी उग्या बाद सुष्या प्रकार की जीवातों रक्षण मळे ते माटे खास करीने पहेलाना समय में बीज ने वावता पहेला एक किलोग्राम बीज दीठ इमिडाक्लोपीड 2.8 ग्राम अथवा तो थायोमिथोक्साम 2.8 ग्राम प्रमाण पट आपी अने वावणी करवानी पद्धति हती। અત્યારે પણ જો કોઈ બિયારણમાં પટ ન આપેલો હોય તો મિત્રો આ જંતુનાશક દવાનો આપ પટ આપી શકો। આનાથી ફાયદો એ થાય કે કપાસના પાકમાં શરૂઆતના 45 દિવસ સુધી સુષ્યા પ્રકારની જીવાતોનો એટેક એના ઉપર ન થાય એટલે કે એનો ઉપદ્રવથી આપણે બચી શકાય। બીજી ખાસ કરીને કપાસમાં રાસાયણિક ખાતરનો બચાવ થાય એના માટે જૈવિક ખાતરોનો પણ પટ આપવાની ભલામણ છે અને એમાં એઝોટોબેક્ટર અને ફોસ્ફેટ કલ્ચરનો પણ મિત્રો આપણે કપાસની અંદર ખાસ કરીને બિયારણને પટ આપી અને વાવેતર કરી શકીએ। આનાથી ફાયદો એ થાય કે ખાસ કરીને ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને પ્રદૂષણનો પ્રશ્ન છે મહદઅંશે ઘટવાથી પર્યાવરણની થતી અસરો આપણે ઓછી કરી શકીએ। અને હાલમાં જે બજારની અંદર મેં અગાઉ વાત કરી એમ બીટી કપાસમાં મોટા ભાગના બિયારણોમાં પટ આપેલો હોય પણ કાળજી એ લેવાની છે કે જે દવાનું પેકેટ ઉપર પટ આપેલું લખેલું હોય અથવા જે પટ આપેલો હોય એ દવાનો ઉપયોગ શરૂઆતના જયારે આપણે છંટકાવ કરીએ દાખલા તરીકે ઇમિડાક્લોપીડનો પટ જો આપણા બિયારણની અંદર પેકેટમાં હોય તો ઇમિડાક્લોપીડનો કમસે કમ 45 દિવસ સુધી કપાસના પાક ઉપર જીવાતના નિયંત્રણ માટે આપણે છંટકાવ ન કરીએ એના સિવાયની બીજી દવા પસંદ કરીએ તો આપણે ખૂબ સારું નિયંત્રણ આ જીવાતો સામે મેળવી શકાય। હવે મિત્રો જો વાવણીની રીતની વાત કરીએ બીટી કપાસમાં તો બીટી કપાસની જાતોના બિયારણની કિંમત ઘણી ઊંચી હોય એટલે વધારે હોય અને આના લીધે યોગ્ય અંતરે થાણીને વાવેતર કરવાની પદ્ધતિ છે એ જો અપનાવે તો બિયારણની જરૂરિયાત ઓછી રહે અને થાણીને બીજનું વાવેતર કરવાથી બીજનું ઉગાવો પણ સારો થાય અને ખાસ કરીને કપાસના બીજની જમીનમાંની ભેજની ઉપલબ્ધતાને ધ્યાને રાખી 4 થી 6 સેન્ટીમીટર ઊંડાઈએ આપણે ખાસ કરીને બીજને મૂકવું જોઈએ એટલે કે વાવેતર કરવું જોઈએ અને ત્યારબાદ ઉપરની માટીને આપણે દબાવી દેવી જોઈએ એટલે કે ભેજનું પ્રમાણ જળવાય રહે અને ઘામાનું પ્રમાણ આનાથી ઓછું રહેવાથી પૂરતા છોડની સંખ્યા જળવાય અને સરવાળે આપણે સારું ઉત્પાદન મિત્રો મળી શકે। હવે જો કપાસના પાકમાં પારવણી અને ખાલા પુરવાની પદ્ધતિની વાત કરીએ તો કપાસનો યોગ્ય વિકાસ થાય એના માટે થાણા દીઠ 1 જ તંદુરસ્ત છોડ રાખી અને બીજા જે છોડવા છે વધારાના છોડ એને વાવણી બાદ 15 દિવસે અથવા કપાસનું ઓરીને વાવેતર કર્યું હોય અને છોડની સારી સંખ્યા ઉગી નીકળેલ હોય તો કપાસનો છોડ 6 થી 8 ઇંચ ઊંચાઈનો થાય ત્યારે ખાસ કરીને આપણે એની કપાસની 2 હાર વચ્ચે એટલે મીન્સ કપાસની 2 છોડ વચ્ચે 12 ઇંચનું અંતર રાખી અને જાળવી અને એક જગ્યાએથી 1 છોડ રહેવા દે અને બીજા છોડ આપણે મિત્રો ખાસ કરીને ઉપાડી લેવા જોઈએ એટલે કે એની પારવણી કરવી જોઈએ અને આમ કરવાથી જો વધારે પડતા છોડ રહેશે તો એ ખાસ કરીને હવા પાણી અને ખાતરોને એટલે પોષક તત્વોમાં ભાગ પડાવે તો એના લીધે આપણે આ પારવણી કરી લઈએ અને તંદુરસ્ત 1 છોડ થવા દઈએ તો આપણે ઉત્પાદન પણ સારું મળે અને આપણે એમાં ફૂલ ભમરી અને ઝીંડવાની સંખ્યા પણ સારી મળે। મિત્રો ખાલા પુરવાની વાત જે છે ખાસ કરીને બીજની ઓછી સ્પણ શક્તિ હોય તેમજ બીજનો ઓછો ઉગાવો થાય કોઈ પણ પ્રતિકૂળ સંજોગોને કારણે અને ખાલા પડે તો આવા ખાલા શક્ય હોય એટલે આપણે વહેલા એટલે કે બીજા બધા છોડ ઉગી જાય તો એટલે ખાલા પૂરી દઈએ તો એકમ વિસ્તારમાં પૂરતા છોડની સંખ્યા જળવાય રહે અને આપણે ઉત્પાદન ઉપર માઠી અસર ન થાય। તો મિત્રો મને લાગે આ બીટી કપાસની અંદર જે બીજ માવજત વાવણીની રીત અને કપાસની પારવણી અને ખાલા પુરવાની પદ્ધતિઓ તમને ગમી છે તો આ વિડીયો ગમે તો વધુ લાઈક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો। ખૂબ ખૂબ આભાર।